જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ધનતેરસનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો તથા આ દિવસે સાંભળવામાં આવતી મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે કથા પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા જો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ધન તેરસ આવે છે આ દિવસે સમુદ્ર મંથન સમયે સાગરમાંથી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું મહાલક્ષ્મી એ ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે આથી આ દિવસે દીપ પ્રગટાવી શુભ મુહૂર્તમાં માતાલક્ષ્મી સોના ચાંદીના સિક્કા ગોધન પશુધન શ્રીયંત્ર વગેરેનું પૂજન કરાય છે શ્રી સુક્તનો પાઠ કરાય છે મહાલક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે અકાળ મૃત્યુના નિવારણ માટે યમદીપ દાન કરાય છે તથા આ દિવસે ધન ધાન્ય સુખ સમૃદ્ધિના દેવતા ભગવાન કુબેરની પૂજાનું પણ મહાત્મ છે આ દિવસે સમુદ્ર મંથનમાંથી આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસે આરોગ્યના દેવતા તથા આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે આ દિવસે ઘર દુકાન ઓફિસ વગેરેને દીવડાઓ તથા રંગોળીથી શણગારવામાં આવે છે તથા રંગોળીમાં માતા લક્ષ્મીના પગલાંની આકૃતિ કરવાનું વિશેષ મહાત્મ છે કહેવાય છે કે આ દિવસોમાં મહાલક્ષ્મીના પગલાં ઘરમાં પાડવાથી માતા લક્ષ્મી કુમકુમ પગલે ઘરમાં પધારે છે

વગેરે પણ ખરીદી શકાય છે જો આમાંથી કોઈ પણ વસ્તુ ન ખરીદી શકાય તો માત્ર થોડી સાકર પતાશા કે લીલા સૂકા ધાણા જરૂર ખરીદવા કારણ કે ધાણા એ સમૃદ્ધિ અને હરિયાળીનું પ્રતિક છે અને પતાશા અને સાકર એ ઘરમાં મીઠાશ મધુરતા લાવે છે તથા વેપારીઓ નવા ખરીદેલા ચોપડાનું આ દિવસે પૂજન કરે છે ચોપડામાં શ્રી સવા લખી આખી રાત ચોપડા ખુલ્લા મૂકે છે કે ધનતેરસના દિવસે પૈસા ન ખર્ચવા જોઈએ કારણ કે આ દિવસ એ ધન પ્રાપ્તિ અને ધન પૂજાનો દિવસ છે આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે આથી ઘરની બહાર ન કઢાય આ દિવસે યમદીપ દાન કરવામાં આવે છે ટળી જાય છે આ દિવસે રંગોળી કરવી સાથયા પૂરવા દીવડાઓ પ્રગટાવવા વગેરે કાર્યો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું

તેમાં મહાલક્ષ્મી પણ હતા તે રત્ન રૂપે હતા શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીનો પોતાના અર્ધાંગિની તરીકે સ્વીકાર કર્યો તેઓ પરમાત્માને વર્યા આથી લક્ષ્મીજી વિષ્ણુ પ્રિયા ગણાયા બીજા તેર રત્નોને દેવો તથા દૈત્યોએ પરસ્પર વહેંચી લીધા પ્રસન્ન મુખવાળા લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને દેવો વગેરેને વરદાન આપ્યા સર્વ દેવોએ પછી લક્ષ્મીજીનું પૂજન કર્યું ુદ્ર માંથી ઉત્પન્ન થયા હોય સિંધુ સુતા પણ કહેવાય છે નારદજીને શ્રી નારાયણ પ્રભુએ કહ્યું હે નારદજી ઇન્દ્ર રાજા એ સૌ પ્રથમ ગણેશ સૂર્ય અગ્નિ શિવ દુર્ગાના પૂજન કર્યા ત્યાર પછી પરમ ઐશ્વર્ય રૂપ મહાલક્ષ્મીનું આવાહન કરી ઇન્દ્ર બ્રહ્મા અને બ્રહસ્પતિએ તેમની પૂજા કરી અને ધ્યાન વડે મહાદેવી મહાલક્ષ્મીનું ધ્યાન ધરી કહ્યું એક હજાર કમળની પાંખડી વાળા કમળ પર બિરાજમાન કરોડો ચંદ્રની જેમ પ્રકાશવાન મહાલક્ષ્મીનું પૂજન કર્યું જેઓ રત્ન આભૂષણથી સુશોભિત હતા ત્યારે ઇન્દ્ર રાજાએ કહ્યું હે દેવી તમે કમળમાં વસનારા છો એ નારાયણીને વારંવાર નમસ્કાર થાવો વિષ્ણુ પ્રિયા મહાલક્ષ્મીને સતત નમસ્કાર થવો કમળ સમાન મુખવાળા કમળ રૂપ આસન વાળા મહાલક્ષ્મીને વારંવાર નમસ્કાર થાવો શ્રી વિષ્ણુના પ્રિયા મહાલક્ષ્મીને વારંવાર નમસ્કાર હો સંપત્તિઓની અધિષ્ઠાત્રી દેવી વૃદ્ધિ સ્વરૂપ તથા વૃદ્ધિ આપનારા મહાદેવીને વારંવાર નમસ્કાર હો વૈકુંઠમાં જે મહાલક્ષ્મી રૂપ છે ક્ષીર સાગરમાં મહાલક્ષ્મી રૂપ છો ઇન્દ્રના ઘરમાં સ્વર્ગ લક્ષ્મી છે રાજના ગ્રહમાં રાજલક્ષ્મી છે ગ્રહસ્થોના ગ્રહમાં લક્ષ્મી તથા ગ્રહ દેવી રૂપ છે સમુદ્રમાં કામઘેનું રૂપ જે જન્મ્યા છે અને યજ્ઞની સ્ત્રી દક્ષિણા રૂપે થયા છો આપ વિષ્ણુ રૂપ છો આધારમાં પૃથ્વી સ્વરૂપ છો

શ્રી વ્યાપાર લક્ષ્મીમાં શ્રી ગ્રહલક્ષ્મીમાં શ્રી સંતાન સંતાનલક્ષ્મીમાં શ્રી અધિલક્ષ્મીમાં શ્રી ભાગ્ય ભાગ્યલક્ષ્મીમાં શ્રી ઐશ્વર્ય લક્ષ્મીમાં શ્રી રાજ્યલક્ષ્મીમાં શ્રી ગ્રામ ગ્રામલક્ષ્મીમાં શ્રી ગ્રહ ગ્રહલક્ષ્મીમાં પૃથ્વી પરના મનુષ્યો ઈશ્વર દેવોનું પૂજન કરે છે તેમજ માતાનું પૂજન પણ કરે છે ધનતેરસના દિવસે ભગવતી મહાલક્ષ્મીનું શ્રદ્ધાપૂર્વક પવિત્રતાથી પૂજન કરવામાં આવે છે અને જ્યાં જ્યાં તેમનું પૂજન અર્ચન આરાધના ઉપાસના થાય છે ત્યાં તેઓ સ્થાયી નિવાસ કરે છે લક્ષ્મીજી ભાગ્ય દેવી છે તે મનુષ્યના ભાગ્યને ઘડે છે તેઓ પ્રસન્ન થતા રીઝે છે અને ભક્તને શ્રીમંત બનાવે છે જેનાથી તેઓ રીસાય છે રૂઠે છે તે કરોડપતિમાંથી રોડપતિ બની જાય છે આથી જ લક્ષ્મીજીની ઉપાસના આજના દિવસે કરવી જોઈએ શ્રી મહાલક્ષ્મીની આરાધનાથી ભક્તોના ગ્રહોમાં શ્રી અને સરસ્વતી સ્થાયી નિવાસ કરે છે બોલો મહાલક્ષ્મીની જય તો મિત્રો આ હતી દિવસે સાંભળવામાં આવતી મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા અને આ દિવસે કરવાના કાર્યો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં કરી દેજો મિત્રો ધનતેરસનો આ શુભ દિવસ ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને પરિવારના દરેક ભાઈ બહેનોને મંગલતા શુભતા પ્રદાન કરે મા લક્ષ્મીની પૂજાથી આપના ઘરમાં ધનની વર્ષા થાય માતા લક્ષ્મીનો વાસ થાય સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય તેવી ધનતેરસની હાર્દિક શુભેચ્છા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ